नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि शाळा संकुल परिवार वती फरी एक वार आप सब विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत छे। आजे आपणे भणीशुं धोरण 9 विषय गणित चेप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ भाग 12, એટલે કે આજે આપણે સ્વાધ્યાય 13.5 નો અભ્યાસ કરીએ છીએ। તો કે દાખલા નંબર 1, દિવાસળીની એક પેટીનું માપ આપેલું છે 4 સેમી ગુણ્યા 2.5 સેમી ગુણ્યા 1.5 સેમી, એટલે કે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપેલી છે। ત્રણે ત્રણ અલગ છે એટલે આપણને ખ્યાલ આવે કે કેવું માપ હશે, તો કે લંબઘન આકાર હશે। તો આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય? સૌપ્રથમ આપણે એક દિવાસળીની પેટીનું ઘનફળ મેળવીશું, ત્યાં તેના ગુણ્યા કેટલા કરી દેશો આપણને 12। તો કે લખીએ અહીં દિવાસળીની લંબઘન પેટી માટે, દિવાસળીની લંબઘન પેટી માટે તો કે એલ કેટલી આપેલી છે લંબાઈ, તો કે 4 સેમી, પહોળાઈ બી કેટલી આપેલી છે, તો કે 2.5 સેમી, તથા એચ આપેલી છે ઊંચાઈ 1.5 સેમી, બરાબર આટલી વસ્તુ આપણને રકમમાં આપી દીધી છે। તો કે દિવાસળીની પેટીનો લંબઘન મેળવીએ, દિવાસળીની પેટી નું ઘનફળ, લંબઘન પેટીનું ઘનફળ બરાબર, તો કે સૂત્ર આપણું આવું છે એલ ગુણ્યા બી ગુણ્યા એચ, એટલે કે એલ બી એચ, ત્રણે ત્રણનો ગુણાકાર કરીએ 4 ગુણ્યા 2.5 ગુણ્યા 1.5। હવે તો કે આ ગુણાકારનો આપણે સાદરૂપ આપવું હોય તો જે પોઈન્ટવાળા છે એ દૂર કરીને છેદમાં શૂન્ય જેટલા લાગતા હોય, એટલે કે અહીંયા પોઈન્ટ પછી એક જ અંક છે તો છેદમાં 10 લાગશે, અહીંયા પણ 15ના છેદમાં 10। હવે ભાગ ઉડાડીએ તો કે અહીંયા જો છેલ્લું પદ 15ના છેદમાં 10 છે, તો કે 5નો ગળ્યો ઉપર નીચે, ઉપર 5 તેરી 15, નીચે 5 દૂ 10, એ જ પ્રમાણે અહીંયા તો કે ઉપર 55 25, નીચે 5 દૂ 10। હવે તો કે 4 છે ઉપર, અહીંયા 2 × 2 કેટલા થઈ ગયા છેદમાં 4, તો કે 2 × 2 4 ઉડી ગયા ઉપરવાળા જોડે, ઉપર કેટલા બચ્યા 5 અને 3, તો કે 5 તેરી કેટલો જવાબ આવી ગયો 15, બધા સેમીમાં છે તો સેન્ટીમીટરનો શું થઈ ગયો ઘન। આ શેનું માપ મેળ્યું આપણને? ફક્ત એક જ દિવાસળીનો પેટીનું ઘનફળ બરાબર। હવે આપણે તો આવી કેટલી પેટી સમય એવી પેટી બનાવી છે, તો કે 12 પેટી, કેટલી 12, તેથી લખીએ 12 દિવાસળીની પેટીનું ઘનફળ, જે જવાબ આવ્યો છે એના ગુણ્યા કેટલા કરી દઈશું 12, તો કે 12 × 15 જવાબ આવશે કેટલો 180 સેન્ટીમીટરનો ઘન, કેટલો આવે છે 180 સેન્ટીમીટરનો ઘન, જે આપણને પૂછ્યું હતું શું, તો કે આવી 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ કેટલું થાય? તો કે આમ જવાબ લખી દઈએ, આમ દિવાસળીની 12 પેટી સમાય તેવી પેટીનું ઘનફળ, તેવી પેટીનું ઘનફળ કેટલું મળે? તો કે 180 સેન્ટીમીટરનો ઘન થાય, કેટલું થાય 180 સેન્ટીમીટરનો ઘન। ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ, ત્યારબાદ દાખલા નંબર 2, તો કે આપણને રકમ આપેલી છે એક લંબઘન પાણીની ટાંકી, કેવી છે લંબઘન, જેની 6 મીટર લાંબી, 5 મીટર પહોળી અને 4.5 મીટર કેવી છે ઊંડી, તો આ ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? કોઈ પણનો આપણે વાત કરી કે અંદરની ક્ષમતા, અંદરની કેપેસિટી જાણવા માટે આપણે શું મેળવવું પડે તેનું ઘનફળ, તો કે આપણે લંબઘન પાણીની ટાંકીનું શું મેળવીશું ઘનફળ, જેની લંબાઈ આપેલી છે 6 મીટર, પહોળાઈ આપેલી છે 5 મીટર અને ઊંડી, એટલે ઊંડી એટલે શું થયું એનું ઊંચાઈ કેટલી આપેલી છે 4.5 મીટર, અને આપણને કૌંસમાં એમ પણ લખેલું છે કે 1 મીટરનો ઘન હોય તો કેટલા લીટર, તો કે 1000 લીટર, કેટલો થશે 1 મીટરનો ઘન બરાબર 1000 લીટર, તો આપણે જવાબ લીટરમાં લખવાનો છે। સૌપ્રથમ આપણને જવાબ શેમાં મળશે મીટરના ઘનમાં, એને ગુણાકાર કેટલા વડે કરી દઈશું 1000 વડે, તો કે જે માપ આપેલા છે લખીએ પાણીની લંબઘન ટાંકી માટે, લંબઘન ટાંકી માટે આપણને એલ આપેલી છે 6 મીટર, ત્યારબાદ પહોળાઈ આપેલી છે 5 મીટર અને ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપેલી છે 4.5 મીટર બરાબર, આટલી વસ્તુ આપણને આપેલી છે। હવે મેળવીએ લંબઘન ટાંકીનું ઘનફળ, લંબઘન ટાંકીનું ઘનફળ સૂત્ર તો એવું જ છે આપણું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે એલ બી એચ, તો કે આમાં કિંમત મૂકી દઉં, તો કે 6 × 5 × 4.5, 6 × 5 × 4.5, તો કે અહીંયા 6 5 કેટલા થઈ ગયા 30 થઈ ગયા,
ગુણ્યા આ 4.5 છે, પોઈન્ટ દૂર કરો તો છેદમાં 10 વહી જશે, એટલે કે 45 ના છેદમાં 10 વહી ગયા, શૂન્ય શૂન્ય ઉડી જશે, તો કેટલા આવ્યા? 3 ગુણ્યા 45, તો કે 45 ગુણ્યા 3 કરો એટલે મારો જવાબ આવશે 135. કેટલો આવે છે? 135. અને એકમ મીટરમાં હતો, તો કે મીટરનો શું થઈ ગયો? મીટરનો ઘન. હવે આપણને શું કીધું હતું? કેટલા લીટર પાણી સમાઈ શકે? જો વિદ્યાર્થી મિત્રો, આ કન્વર્ટ કરવાનું ભૂલવાનું નથી, નગર આપણો જવાબ પૂરેપૂરા માર્ક્સ મળે તેવો નથી. તો કે લખું છું, 1 મીટરનો ઘન બરાબર કેટલા લીટર? તો કે 1000 લીટર. આપણી પાસે કેટલા છે? 135 મીટરનો ઘન. તો કે કેટલા? તો કે ગુણ્યા કરી દેવાના ફક્ત 1000. 135 ગુણ્યા 1000 એટલે કેટલા આવશે? તો કે 1,35,000 લીટર. કેટલું પાણી સમાઈ શકે લંબઘન પાણીની ટાંકીમાં? તો કે 1,35,000 લીટર. આપણે નીચે જવાબ પણ લખી શકીએ, તો અહીંયા ઉપર જવાબ લખી દઈએ કે આમ લંબઘન પાણીની ટાંકીમાં, આમ પાણીની ટાંકીમાં 1,35,000 લીટર પાણી સમાઈ શકે. કેટલું? તો કે 1,35,000 લીટર. જો તમને એવું કીધું હોય કે કેટલા મીટરનો ઘન, તો આપણો જવાબ પેલો આવ્યો તો કેટલો? 135 મીટરનો ઘન, એ પણ જવાબ છે, પણ મીટરના ઘનમાં. આપણને જવાબ સ્પેશિયલ શેમાં પૂછેલો છે? તો કે લીટરમાં, એટલે લીટરમાં લખવો પડે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 3. તો કે દાખલા નંબર 3ની રકમ આપેલી છે, એક લંબઘન વાસણ આપણને પૂછે 10 મીટર લાંબુ અને 8 મીટર પહોળું. જો લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, ત્યારબાદ આગળ તેમાં 380 મીટરનો ઘન પ્રવાહી સમાઈ શકે છે. પ્રવાહી કેટલું? 380 મીટરનો ઘન, એટલે આપણને એનું ઘનફળ આપી દીધું છે. તો પૂછ્યું છે તો તેની ઊંચાઈ કેટલી? જો લંબઘન આપી દીધું છે, લંબઘન સોરી ઘનફળ આપી દીધું છે, લંબાઈ આપેલી છે, પહોળાઈ આપેલી છે, તો શું મેળવવાનું છે? ઊંચાઈ. તો કે આપણું સૂત્ર એવું ને એવું રહે LBH વાળું, પણ એમાંથી આપણને શું મેળવવાનું છે? આ વખતે H. તો કે લખું છે વસ્તુ સર્વપ્રથમ આપેલું છે, તો કે લંબઘન વાસણ માટે એ લંબાઈ કેટલી આપેલી છે? 10 મીટર, પહોળાઈ આપેલી છે 8 મીટર, તથા તો કે ઘનફળ આપી દીધું છે આપણને. ઘનફળ કેટલું આપ્યું છે? ઘનફળ બરાબર 380 મીટરનો ઘન. આપણે ઊંચાઈ h મેળવવાની છે, બરાબર છે? તો કે આગળ વધીએ અને લખીએ કે લંબઘન વાસણનું ઘનફળ બરાબર સૂત્ર આપણું, તો કે LBH બરાબર. ઓકે, ઘનફળ આપણને 380 મળી ગયું છે, સોરી આપેલું જ છે રકમમાં. ત્યારબાદ લંબાઈ આપેલી છે 10, પહોળાઈ આપેલી છે 8, અને H આપણે મેળવવાનું છે. તો કે H ને હું કરતા બનાવો, તો આ બંને સામે જશે અને આ 380 ના ક્યાં જશે? ભાગાકારમાં તો આવું લખાય 380 ભાગ્યા 10 ગુણ્યા 8, આ પ્રમાણે. તો કે 10 માં 1 શૂન્ય છે, ઉપર પણ 1 શૂન્ય છે, ઉડી જશે. હવે કોણ બચ્યું? તો કે 38 ને નીચે વેચા 8. તો કે આ બંનેનો ભાગાકાર કરીએ એટલે જવાબ આપણો આવશે. જો આપણે પૂર્ણ રીતે ભાગી ના શકીએ એટલે આપણો જવાબ શેમાં આવશે? તો કે પોઈન્ટમાં. શેમાં આવશે? પોઈન્ટમાં. જો આ પ્રમાણે 8 ચોકુ 32, ત્યારબાદ 8 પંચા 40 મોટા થઈ ગયા, તો કે 8 ચોકુ 32 આવ્યા. તો કે 6 વધ્યા કેટલા? 6. હવે 6ની પાછળ શૂન્ય લાગશે, અહીંયા પોઈન્ટ લાગી ગયો. તો કે 8ના ઘડિયામાં 60 કરતા નાના, તો કે 8 7 56. હવે કેટલા બચ્યા? 60 માંથી 56 ગયા, તો 4 8 5 40, એટલે જવાબ શું આવ્યો આપણો? 4.75. અને આ બધાને એકમ શેમાં હતા? મીટરમાં, એટલે શું જાય? મીટર. તો કે ઊંચાઈ આવી આપણે લંબઘન વાસણની 4.75 મીટર. જવાબ લખી દઈએ નીચે, આમ લંબઘન વાસણની ઊંચાઈ કેટલી મળે? તો કે 4.75 મીટર છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર 4. દાખલા નંબર 4, તો કે દાખલા નંબર 4ની રકમ આપણને આપેલી છે, 8 મીટર લંબાઈ, 6 મીટર પહોળાઈ અને
3 મીટર ઊંડાઈનો એક લંબઘન ખાડો ખોદવો છે. ત્યારબાદ કીધું છે 1 મીટર ઘનના ₹30 લેખે ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય? ખાડો ખોદવો છે આપણને, લંબાઈ પહોળાઈ ઊંડાઈ એટલે કે ઊંચાઈ આપી દીધી છે, તો સૌપ્રથમ આપણે શું મેળવવું પડશે? લંબઘન ખાડાનો ઘનફળ, એટલે સૂત્ર આપણું LBH વાળું જ આવશે. સૌપ્રથમ જે વસ્તુ આપેલી છે એ લખીએ કે લંબઘન ખાડા માટે લંબાઈ L કેટલી આપેલી છે? તો કે 8 મીટર. ત્યારબાદ પહોળાઈ આપેલી છે B કે 3 મીટર, સોરી 6 મીટર, અને ઊંડાઈ, ઊંડાઈ એટલે શું થઈ ગઈ એની ઊંચાઈ, આપણે H લખી દઈએ ડાયરેક્ટ, તો કે 3 મીટર. આટલી વસ્તુ આપણને આપેલી છે. હવે લખીએ લંબઘન ખાડો ખોદવા માટે કાઢવી પડતી માટીનું ક્ષેત્રફળ. કાઢવી પડતી માટીનું એટલે કે એને આપણે ખાડો ખોદવો છે તો અંદરથી જ માટી કાઢવી પડશે, તો કે માટીનું ઘનફળ એટલે શું થયું? લંબઘનના ઘનફળનું સૂત્ર થયું બરાબર લંબઘનનું ઘનફળ સૂત્ર, તો કે LBH. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? સૂત્ર આપણું શું થશે? લંબઘનના ઘનફળનું LBH. ત્યારે અંદરની કોઈ પણ સપાટી ક્ષમતાની વાત થાય ત્યારે હંમેશા કયું સૂત્ર લગાડવાનું? ઘનફળનું LBH. તો કે મૂકી દઈએ લંબાઈ કેટલી આપેલી છે? તો કે 8, પહોળાઈ 6 ગુણ્યા ઊંચાઈ આપેલી છે 3, તો કે 3 6 18, એટલે કે 18 8 કેટલા થઈ ગયા આપણા? 144 મીટરનો ઘન. ખ્યાલ આવે છે? આટલું આપણો શું થઈ ગયો? આજે લંબઘન ખાડાનું જે મેળો એ ઘનફળ, આટલી માટી બહાર નીકળશે. ત્યારબાદ આપણને શું કીધું છે કે 1 મીટરનો ઘન ખાડો ખોદીએ તો ₹30 લાગે છે. આપણે તો કેટલો ખોદવો છે? 144 મીટરનો ઘન. તો કે ત્રિરાશી મૂકી દઈએ અહીંયા ઉપર, જો તો કે લખું છું 1 મીટરનો ઘન ખાડો ખોદવાનો ખર્ચ, ખાડો ખોદવાનો ખર્ચ બરાબર ₹30. કેટલો છે? બરાબર ₹30. તો આપણે કેટલો ખોદવો છે? 144 મીટરનો ઘન ખાડો ખોદવાનો ખર્ચ કેટલો? તો કે ફક્ત બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. 144 ગુણ્યા 30, એટલે જે જવાબ આવે આપણે રૂપિયામાં લખી દઈશું. તો કે જવાબ આવે છે આપણો આ બંનેનો ગુણાકારનો 4320. તો નીચે જવાબ લખી દઈએ, આમ ખાડો ખોદવાનો ખર્ચ, આમ ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થશે? ₹4320. કેટલો થશે? ₹4320 થાય. ત્યારબાદ દાખલા નંબર 5, જો કે દાખલા નંબર 5ની રકમ વાંચો. જો એક લંબઘન પાણીની ટાંકીની ક્ષમતા 50,000 લિટર છે, જો તેની લંબાઈ અને ઊંડાઈ અનુક્રમે 2.5 મીટર અને 10 મીટર હોય તો તેની પહોળાઈ શોધો. જો આપણને ક્ષમતા આપેલી છે લીટરમાં, ત્યારબાદ લંબાઈ અને ઊંડાઈ એટલે કે લંબાઈ અને ઊંચાઈ આપી દીધી છે મીટરમાં, તો સૌપ્રથમ આપણે જે લીટરમાં ક્ષમતા આપી છે એને શેમાં ફેરવવી પડશે? તો કે મીટરના ઘનમાં. દાખલા નંબર આપણે આગળ જોઈ ગયા કે બીજો દાખલો જો, અહીંયા આપણને આપેલો હતો કે 1 મીટરનો ઘન બરાબર કેટલા થતા હતા? 1000 લિટર. તો કે આપણે આપણે ઉલટું ફેરવવાનું છે, તો કે 50,000 ભાગ્યા કેટલા કરશું? 1000. તો આપણને જવાબ શેમાં મળશે? મીટરના ઘનમાં. ત્યારબાદ આપણને શું મળશે? પહોળાઈ. લંબઘનના ઘનફળના સૂત્ર પરથી પછી શું મળશે? પહોળાઈ. લંબાઈ અને ઊંચાઈ આપેલી છે, તો લખીએ પાણીની લંબઘન ટાંકીની ક્ષમતા. લંબઘન ટાંકીની ક્ષમતા આપણને આપી દીધી છે 50,000 લિટર. કેટલી આપેલી છે? 50,000 લિટર. હવે આપણને ખબર છે કે 1 મીટરનો ઘન બરાબર કેટલા થાય? 1000 લિટર થાય. તો લિટરને આપણે શેમાં ફેરવવા છે? તો કે મીટરના ઘનમાં. તો 1000 ક્યાં વહી જશે? ભાગાકારમાં. તો આવું લખાય બરાબર 50,000 ભાગ્યા 1000 લિટર. તો કે જવાબ શેમાં આવશે? હવા તમારો મીટરના ઘનમાં, એટલે ઉડી જશે. તો કે 1 2 ને 3 0 ઉપર નીચે ઉડી ગયા. જવાબ શું આવ્યો તમારો? 50 મીટરનો ઘન. હવે લંબાઈ અને ઊંચાઈ આપેલી છે એ પણ લખી દઈએ કે પાણીની લંબઘન
ટાંકી માટે એલ કેટલી આપેલી છે લંબાઈ? તો કે 2.5 મીટર. પહોળાઈ બી તો કે આપણે મેળવવાની છે, તથા ઊંચાઈ એલ. ઊંચાઈ એટલે કે ઊંડાઈ એલ કેટલી આપેલી હતી? એચ સોરી, તો કે આપેલી છે આપણને 10 મીટર. કેટલી આપેલી છે? 10 મીટર. તો કે લંબઘન, પાણીની ટાંકીનું ઘનફળ. પાણીની ટાંકીનું ઘનફળ બરાબર સૂત્ર, તો કે એલ બી એચ. ખ્યાલ આવે છે? સૂત્ર તો આનું જ રહેવાનું છે. ઘનફળ આપણને મળ્યું, હવે પાણીની ટાંકીની ક્ષમતા છે જે મીટરના ઘનમાં, એ જ આપણું શું મળી ગયું છે? ઘનફળ. તો કેટલો મળ્યો જવાબ? 50. બરાબર લંબાઈ તો કે આપેલી 2.5 ગુણ્યા પહોળાઈ મેળવવાની છે, ગુણ્યા ઊંચાઈ 10. બરાબર આપણે બી મેળવવાનું છે. શું મેળવવાનું છે? બી એટલે કે એની પહોળાઈ. તો કે બી ને હું કરતા બનાવો તો કે આ બંને પદ જે ગુણાકાર વાળા છે એ સામે જઈને ક્યાં હોય જાય? ભાગાકારમાં. એટલે કે આ જો કેટલા થઈ ગયા, 2.5 છે, મારે પોઈન્ટ દૂર કરવો છે, તો 25 ના છેદમાં 10 લખવા પડે. તો છેદનો છેદ ક્યાં હોય જશે? અંશમાં. તો કે ઉપર 10 લખી નાખ્યા, આ 10 10 ઉપર નીચે ઉડી ગયા. હવે તો કે ઉપર 50 છે, નીચે 25 છે, તો કે 25 2 કેટલા થઈ ગયા? 50. તો આપણને પહોળાઈ બી બરાબર કેટલી મળી? બધા જવાબ મીટરમાં છે, તો કે 2 મીટર. કેટલી મળી? 2 મીટર. આમ લખી નાખો નીચે જવાબ. આમ લંબ પાણીની લંબઘન ટાંકી, લંબઘન ટાંકીની પહોળાઈ કેટલી મળે છે? તો કે 2 મીટર છે. ખ્યાલ આવે છે? આ પ્રમાણે આ દાખલાથી આપણા સમઘન અને લંબઘનના શેના, તો કે ઘનફળના. હવે વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ ઉદાહરણો તથા સ્વાધ્યાય 13.6 નો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કરીશું.